हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। श्री कन्या प्राथमिक विद्यालय में आपनू स्वागत छे। आपणे धोरण 5 માં જે પર્યાવરણ છે સૌની આસપાસ તેમાં આપણે પાઠ 3 પહોંચ્યા છીએ, તેનું આગળનું લેક્ચર આપણે જોઈ લીધું છે અને તે પાઠનું નામ છે સ્વાદથી પાચન સુધી। તો આ પાઠમાં આપણે શું જોયું હતું સ્વાદથી પાચન સુધી? તો કે આહારના 6 સ્વાદ જોયા હતા, જે સ્વાદ ગળ્યો, ખારો, ખાટો, તીખો, કડવો અને તુરો છે। આપણે આહારના 6 સ્વાદ જુદી જુદી ખાવાની વસ્તુઓના પદાર્થમાંથી મેળવીએ છીએ। ગળ્યો સ્વાદ કેમાંથી? શેરડી, ગોળ, સાકર, ખાંડ અને પાકા ફળમાંથી। આ રીતે આપણે બધા 6 સ્વાદ કયા પદાર્થમાંથી આપણને મળે છે તે આપણે જોયું હતું। આપણે આપણી જીભ દ્વારા આહારના જુદા જુદા સ્વાદ અનુભવીએ છીએ। આપણે જે સ્વાદ અનુભવ કરીએ છીએ તે આપણી જીભ દ્વારા કરતા હોઈએ છીએ। આપણે જોયું હતું આગળ કે જીભનો આગળનો ભાગ ગળ્યો સ્વાદ અનુભવ કરાવે છે। જીભનો વચ્ચેનો બાજુ તરફનો ભાગ છે તે આપણને ખારો સ્વાદનો અનુભવ કરાવે છે। ત્યાર પછીનો ભાગ જીભનો જે છે તે ખાટો સ્વાદ અનુભવ કરાવે છે અને જીભનો છેલ્લો ભાગ છે તે આપણને કડવો સ્વાદ અનુભવ કરાવે છે। આપણા શરીરમાં ખોરાકનું પાચન મોંથી શરૂ થાય છે। આપણે અહીંયા સુધી પાઠમાં જોયું હતું, હવે આજે આપણે આગળ વધીશું। તો અહીંયા છે સાનિયાને ગ્લુકોઝ આપવામાં આવ્યું, જે સાનિયા છે તેને સુકામે ગ્લુકોઝ આપવામાં આવ્યું તે અહીંયા આપણે જોશું। સાનિયા ખૂબ જ બીમાર હતી, આખો દિવસ તેને ઉલટી અને ઝાડા થયા હતા। તે જે પણ ખાય ઉલટી કરી નાખતી હતી। તેના પિતાએ તેને મીઠું અને ખાંડનું દ્રાવણ આપ્યું। સાંજ સુધીમાં સાનિયા ખૂબ જ નબળી પડતી ગઈ અને તેને ચક્કર આવતા હતા। જ્યારે તે ડૉક્ટર પાસે જવા માટે ઊભી થઈ ત્યારે પણ તેને ચક્કર આવવા લાગ્યા। તેના પિતાએ તેને ટેકો આપીને ડૉક્ટર પાસે લઈ જવી પડી। ડૉક્ટરે કહ્યું સાનિયાને હોસ્પિટલમાં દાખલ કરવી પડશે, તેને ગ્લુકોઝની બોટલ ચડાવવી પડશે। આ સાંભળીને સાનિયા વ્યાકુળ થઈ ગઈ। તેને ખબર હતી કે રમતના તાસ વખતે શિક્ષક તેમને ઘણી વખત ગ્લુકોઝ આપતા હતા, પણ આ ગ્લુકોઝ બોટલ શું છે? ડોક્ટરે સમજાવ્યું, તારું પેટ ઠીક નથી, તારું શરીર કંઈ ખાવા પીવાનું અંદર લેતું નથી અને રાખતું પણ નથી, અને શરીર નબળું પડી ગયું છે, માટે ગ્લુકોઝ બોટલ જમ્યા વગર પણ તને તરત જ થોડી ઘણી તાકાત આપશે। અહીંયા ડોક્ટર સાનિયાને શું કહે છે કે તારા પેટમાં કાંઈ પણ ખોરાક રહેતો નથી, માટે તને શક્તિ મળતી નથી, જેથી કરીને ચક્કર આવવા લાગ્યા છે અને તને નબળાઈ આવવા લાગી છે। તો તારે તેના માટે ગ્લુકોઝની બોટલ દ્વારા તને જે ખોરાકમાંથી શક્તિ મળે છે તે જ તેમાંથી મળી રહેશે। વાત કરો અને ચર્ચા કરો, શું તમને યાદ છે ધોરણ 4 તમે મીઠા અને ખાંડના દ્રાવણ બનાવ્યું હતું? સાનિયાના પિતાએ પણ તે જ બનાવ્યું અને આપ્યું। તમારા મતે જેને ઉલટી અને ઝાડા થાય તેને આ કેમ આપવામાં આવે છે? તમે ગ્લુકોઝ શબ્દ સાંભળ્યો છે ક્યારે અથવા ક્યાં લખેલો જોયો છે? તમે ક્યાંય લખેલો જોયો છે આ શબ્દને? અને જો જોયો હોય તો કહેવામાં તમારે બતાવવાનું છે કે ક્યાં। તમે ક્યારે પ્રાથમિક સારવાર પેટી ફર્સ્ટ એઇડ બોક્સમાંનું ગ્લુકોઝ ચાક્યું છે? તેનો સ્વાદ કેવો હોય છે? તમારા મિત્રને કહો। તમને અથવા તમારા કુટુંબમાં કોઈને ગ્લુકોઝની બોટલ આપવામાં આવી છે? ક્યારે અને કેમ તે બોટલ આપવામાં આવી છે તે તમારે અહીંયા લખવાનું છે અને વર્ગમાં ચર્ચા કરવાની છે। સાનિયાના શિક્ષક વિદ્યાર્થીઓને કહેતા હોય છે કે રમત રમતી વખતે ગ્લુકોઝ લેવું જોઈએ, તમારા મતે તેમણે આવું કેમ કહ્યું છે? તે તમારે ગોતવાનું, શોધવાનું છે।
સાનિયાના ચિત્રને જુઓ અને શું થાય છે તેનું વર્ણન કરો. ગ્લુકોઝની બોટલ કેવી રીતે આપવામાં આવી છે. અહીંયા આપણે આગળ વધશું. મસ્ત ખાઓ અને સ્વસ્થ રહો. ફળો અને શાકભાજી આપણા શરીરની વૃદ્ધિ માટે અને સ્વસ્થ રહેવા માટે મદદ કરે છે. ચિત્રમાં દેખાતા દરેક ખાદ્ય પદાર્થનું નામ જણાવો. ત્યારબાદ ભૂલભુલામણીમાંથી રસ્તો શોધવા માટે ફળ અને શાકભાજીના ચિત્રો મુજબ આગળ વધો. અહીંયા કયું ફળ છે, કયું શાકભાજી છે તે તમારે શોધવાનું છે, અને ક્યાં ફળ શાકભાજીના નામ આપેલા છે, અને ત્યારબાદ તમારે આ ભૂલભુલામણીમાંથી પસાર થઈ બહાર નીકળવાનું છે. તો આ પ્રવૃત્તિ તમારે કરવાની રહેશે. અહીંયા આપેલી છે વાર્તા બારીવાળું પેટ. જે વાર્તા છે તેનું નામ છે બારીવાળું પેટ, અને તે વાર્તા કોને લખેલી છે, તો કે અનિતા રામપાલે. અનિતા રામપાલે 1985માં ઓગસ્ટ મહિનામાં ચકમક આ વાર્તા લખેલી છે, જે આપણે જોશું. વાર્તાનું નામ છે બારીવાળું પેટ. તો માર્ટિનના નામના સૈનિક વિશે જાણીએ આપણે. આ વાર્તામાં જે સૈનિક છે તેનું નામ માર્ટિન છે. ઈસવીસન 1822માં તે 18 વર્ષનો હતો અને ખૂબ જ તંદુરસ્ત હતો. જ્યારે તેને ગોળી વાગી ત્યારે તેને ખૂબ જ ઈજા થઈ હતી. તે સમયે તેની સારવાર માટે ડોક્ટર બ્યુમોન્ટોને બોલાવવામાં આવ્યા હતા. ડોક્ટર બ્યુમોન્ટે ઘાને સાફ કર્યો અને તેના પર પટ્ટી લગાવી. 1.5 વર્ષ પછી ડોક્ટરે જોયું કે એક વસ્તુ સિવાય માર્ટિનનો ઘા રૂજાઈ ગયો હતો. તેના પેટમાં મોટું કાણું હતું. તે કાણું લચેલી ચામડીથી ફૂટબોલના રબરની જેમ ઢંકાયેલું હતું. ડોક્ટરે જ્યારે માર્ટિનની સારવાર કરી તો ત્યારે તે સારવારમાં જે ઘા હતા તે બધા રૂજાઈ ગયા હતા, પણ એક ઘા રૂજાયો નહોતો. અને તે ઘા તેના પેટમાં મોટું કાણું હતું, પણ તે કાણું હતું તે તેની પેટની ચામડીથી દટાયેલું હતું. ડોક્ટર કાણામાં, એટલું જ નહીં, ડોક્ટર જે છે તે કાણામાં ટ્યુબ મૂકીને તેમાંથી ખોરાક પણ બહાર કાઢી શકતા હતા. ડોક્ટર છે તે માર્ટિનના પેટ ઉપર જે કાણું પડ્યું હતું તેમાંથી તે ટ્યુબ મૂકીને તેમાંથી પેટની અંદરથી ખોરાક પણ કાઢી શકતા હતા. ડોક્ટર બ્યુમોન્ટને કોઈ ખજાનો મળી ગયો હોય તેમ લાગતું હતું. શું તમે અનુમાન કરી શકો છો કે તેઓ તેના પેટ પર અલગ અલગ પ્રયોગો કરવામાં કેટલા વર્ષ વિતાવ્યા હતા? 9 વર્ષ લાગ્યા હતા. એ સમય સુધીમાં માર્ટિન મોટો પણ થઈ ગયો અને તેના લગ્ન પણ થઈ ગયા. એ સમયે વૈજ્ઞાનિકો જાણતા ન હતા કે ખોરાક કેવી રીતે પચે છે, પેટમાં રહેલું પ્રવાહી કેવી રીતે મદદ કરે છે, શું તે ફક્ત ખોરાકને ભીનો અને પોચો બનાવે છે અથવા તે પાચનમાં પણ મદદ કરે છે. ડોક્ટરને શું લાગ્યું કે અલગ અલગ નવા પ્રયોગ તે કરી અને જોઈ શકે છે કે ખોરાક કેવી રીતે પચે છે. ડોક્ટર બ્યુમોન્ટે પેટમાંથી થોડું પ્રવાહી લીધું. તે જોવા માગતા હતા કે એક પ્યાલામાં ખોરાક મૂકી રાખવામાં આવે તો શું થાય છે, શું તે પોતાની જાતે પચી જાય છે. તેના માટે તેમણે પ્રયોગ કર્યો. ટ્યુબની મદદથી તેમણે પેટમાંથી પ્રવાહી કાઢ્યું. સવારે 8 વાગ્યે તેમણે 10 મિલી પ્રવાહીમાં બાફેલી માછલીના 20 જેટલા ટુકડા મૂક્યા. ડોક્ટરે શું કર્યું, તો પેટમાંથી તો તે પહેલા ટ્યુબ દ્વારા ખોરાક તો કાઢતા જ હતા, હવે તેને પ્રયોગ નવો કરવો હતો માટે તેને પ્રવાહી પણ કાઢ્યું પેટમાંથી. અને તે પ્રવાહી કેટલું હતું, તો કે 10 મિલી પ્રવાહી હતું અને તેમાં બાફેલી માછલીના 20 જેટલા ટુકડા મૂક્યા. ક્યારે મૂક્યા, તો સવારે 8 વાગે મૂક્યા અને
તેમણે પ્યાલો મૂક્યો. આપણા પેટના તાપમાનમાં જે 30 સેલ્સિયમ ડિગ્રી જેટલું હોય તેટલા જ તાપમાનમાં તેમણે પણ તે પ્યાલાને રાખ્યો. અને ત્યારબાદ બપોરે 2 વાગ્યે તેમણે જોયું તો માછલીના ટુકડા ઓગળી ગયા હતા. ડૉક્ટર બ્યુમોન્ટે આ પ્રયોગ જુદા જુદા ખોરાક સાથે કર્યો. તેમણે માર્ટિનને તે સમયે તે જ ખોરાક આપ્યો જે ખોરાક તેને પ્યાલામાં અને માર્ટિનના પેટમાં બંનેની ખોરાકને પચતા કેટલો સમય લાગે છે તેની પણ સરખામણી કરી તેમણે તેમના અવલોકન કોષ્ટમાં નોંધ્યું છે. ડૉક્ટરે શું કર્યું તો કે જે ખોરાક તે માર્ટિનને આપતા હતા તે જ ખોરાક તે જે પ્રવાહી કાઢેલું હતું તેમાં પણ રાખતા હતા. તો માટે તે અવલોકન કરી શકે કે ખોરાકને પચતા કેટલો સમય લાગે છે. તો માટે અહીંયા શું કહે છે કે ખોરાક છે તેને પચવા માટે આટલો સમય લાગે છે. અહીંયા આપણને સમય બતાડવામાં આપેલો છે. અહીંયા આપેલું છે કે ખોરાક છે તે ખોરાક આપેલો છે કે જે ખોરાક છે કયો ખોરાક લીધો છે અને પાચન માટે લીધેલો સમય કે પાચન માટેનો આ સમય છે. તો અહીંયા પેલું આપેલું છે ઉકાળ્યા વગરનું દૂધ. તો ઉકાળ્યા વગરનું દૂધ છે તેને પેટમાં કેટલો સમય લાગે છે તો કે 2 કલાક ને 15 મિનિટ લાગે છે. અને જે પ્યાલામાંના પાચક રસમાં તે દૂધ મૂક્યું તો તેનો સમય છે 4 કલાક ને 45 મિનિટ. ત્યારબાદ ડૉક્ટરે બીજી વસ્તુ લીધું તો કે ઉકાળેલું દૂધ. પહેલાં કયું દૂધ લીધું હતું કે ઉકાળ્યા વગરનું લીધું હતું, હવે તેને ઉકાળેલું દૂધ લીધું તો તેને પેટમાં પચતા 2 કલાક થાય છે અને જે પાચકરસ પ્યાલામાં છે તેની અંદર પચતા તેને 4 કલાક ને 15 મિનિટ લાગે છે. ત્યારબાદ છે આખું બાફેલું ઈંડું. તો આખું બાફેલું ઈંડું છે તેને પેટમાં પહોંચતા 3 કલાક ને 30 મિનિટ લાગે છે અને પ્યાલામાં જે પાચક રસ છે તેમાં પહોંચતા તેને 8 કલાક લાગે છે. આવી રીતે ડૉક્ટરે પોતાનો અલગ અલગ ખોરાક લઈ અને પેટમાં કેટલો સમય લાગે છે અને પાચક રસના પ્યાલામાં તેને કેટલો સમય લાગે છે તેનું અવલોકન અહીંયા તેમણે કર્યું. તો આપણું પેટ શું કરે છે તે તેમણે જોયું. ડૉક્ટર બ્યુમોન્ટે ઘણા પ્રયોગો કર્યા અને પાચનના ઘણા રહસ્યો વિશે જાણ્યું. તેમણે જોયું કે ખોરાક બહાર કરતા પેટમાં ઝડપથી પચે છે. તેમણે શું જોયું કે ખોરાક જે છે તે બહાર જેટલો સમય પચતા લાગે છે તેના કરતાં તે પેટની અંદર વધારે ઝડપથી પચે છે. શું તમે આ કોષ્ટકમાં જોયું? આપણું પેટ ખોરાકને પચાવવા માટે વલોવે છે. ડૉક્ટરે પણ જોયું કે જ્યારે માર્ટિન દુખી હતો હોય છે તો ખોરાકનું પાચન સરખું થતું નથી. તેમણે તે પણ જોયું કે જે રસ પેટમાં છે તે દાહક છે. શું તમે કોઈને એસિડિટી વિશે વાત કરતા સાંભળ્યા છે? ખાસ કરીને ત્યારે જ્યારે તે માણસ સરખું જમ્યો ન હોય અથવા ખોરાક બરાબર પચ્યો ન હોય. ડૉક્ટર બ્યુમોન્ટના પ્રયોગો આખા વિશ્વમાં પ્રખ્યાત થઈ ગયા. ત્યારબાદ વૈજ્ઞાનિકોએ આવા ઘણા પ્રયોગો કર્યા. તમે શું કહેશો? ન તો તેઓએ લોકોના પેટમાં ગોળી મારી હતી કે ન તો તેઓ પેટમાં કાણાવાળા દર્દીની રાહ જોતા હતા. તેઓ આપણા શરીરમાં જોવા માટે બીજા વૈજ્ઞાનિક રસ્તાઓ અપનાવતા હતા. શું તમને માર્ટિનની વાત ગમી? જો તમે આ માર્ટિનની વાર્તા સાંભળી તે તમને ગમી, અથવા આપણે એવું પણ કહી શકીએ કે આ આપણા પોતાના પેટની વાર્તા છે. અહીંયા આપણને ખોરાકના પાચન વિશે કહેવામાં આવ્યું. આજે માર્ટિનની વાર્તા બતાડવામાં આવી તેના દ્વારા આપણને બતાવવામાં આવ્યું કે ખોરાક છે તે પેટમાં આપણા પેટની અંદર કઈ રીતે પચે છે. જઠરમાંથી ખોરાક
अपना शरीर में खोराकनु पाचन मोथी शुरू थाय छे। अपने ज्यारे खोराक मोमा मूकीए छीए ने दात वडे तेने चावीए छीए, अहीं तेमा लाळ रस पड़े छे। लाळथी पोचो बनेलो खोराक अन्ननळी मार्फते जठरमां जाय छे अने जठरमां खोराक हलોવાય છે। અહીં તેમાં પાચક રસ એટલે કે જઠરનો પણ રસ ભળે છે અને ખોરાકના અમુક ઘટકનું પાચન થાય છે। જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં જાય છે। અહીં જુદા જુદા પાચક રસોની પ્રક્રિયામાંથી મોટા ભાગના ખોરાકનું પાચન થાય છે। હવે આપણે જે પચેલા ખોરાકના ઘટકો નાના આંતરડાની દીવાલમાં શોષાઈને લોહીમાં ભળી જાય છે અને એ પછી ખોરાકનો જે ભાગ પચ્યા વગરનો અને શોષાયા વગરનો રહે છે તે મોટા આંતરડામાં જાય છે। અહીં ખોરાકમાંથી પાણી શોષાઈ જાય છે અને નહીં પચેલો ખોરાક મળાશયમાં સંગ્રહ પામી છેવટે મળ રૂપે બહાર નીકળી જાય છે। ખોરાક શરીરને કાર્ય કરવાની શક્તિ આપે છે। ખોરાકથી શરીરની વૃદ્ધિ થાય છે, શરીરના ઘસારા સામે પૂર્તિ થાય છે, તેમજ શરીરને રોગ સામે રક્ષણ આપે છે, રક્ષણ મળે છે અને સમતોલ આહાર લેવાથી આપણે તંદુરસ્ત રહીએ છીએ। વિચારો અને ચર્ચા કરો, અનુમાન કરો કે તમે ડોક્ટર બ્યુમોન્ટની જગ્યાએ હોવ તો તમે આપણા પેટના રહસ્યો જાણવા કયા પ્રયોગો કર્યા હોત। તમારા પ્રયોગો વિશે તમે અહીંયા લખી શકો છો। આપણે હવે આગળ વધશું કે સારો ખોરાક સારી તંદુરસ્તી। ડોક્ટર રૂતાના બે દર્દીઓ છે, રશ્મિ અને જયેશ। અહીંયા શું કહે છે, ડોક્ટર રૂતાના બે દર્દીઓ છે, રશ્મિ અને જયેશ। ડોક્ટર રૂતાએ તેમના વિશે વધારે જાણવા તેમની સાથે વાત કરી। ડોક્ટરને શું જાણવા મળ્યું તે વાંચો। રશ્મિ 5 વર્ષની છે, તે 3 વર્ષની હોય તેવી લાગે છે। અહીંયા આપણને ફોટો બતાડવામાં આવેલો છે। જે રશ્મિ છે તે 5 વર્ષની છે પણ તે 3 વર્ષની હોય તેવી લાગે છે। તેના હાથ અને પગ પાતળા છે અને પેટ માટલા જેવું છે। તે વારંવાર બીમાર થઈ જાય છે, તે હંમેશા થાકેલી રહે છે અને નિયમિત શાળાએ જતી નથી। તેનામાં રમવા માટેની તાકાત પણ નથી। ખોરાક, જો દિવસમાં એક વખત પણ તેને જમવામાં થોડા ભાત અને એક રોટલી મળી જાય તો તે દિવસ તેના માટે સારો હશે। અહીંયા આપેલું છે જયેશ વિશે। પહેલાં આપણે રશ્મિ વિશે જાણ્યું, હવે જોઈએ જયેશ। જયેશ જે છે તે 7 વર્ષનો છે, તે તેની ઉંમર કરતાં મોટો લાગે છે। તેનું શરીર જાડું અને બેડોળ છે, તેને પગમાં દુખાવો રહે છે, તે ખૂબ સક્રિય નથી, તે બસ દ્વારા શાળાએ જાય છે અને ઘણા કલાકો ટીવી જોવામાં વિતાવે છે। તો અહીંયા શું કહે છે કે ખોરાક, તેને ઘરે બનાવેલો ખોરાક જેમ કે દાળ ભાત શાક અને રોટલી જમવું ગમતું નથી। તેને ફક્ત બજારમાંથી લાવેલ ચિપ્સ, બર્ગર, પિઝા અને ઠંડા પીણાં જ સ્વાદિષ્ટ લાગે છે। આવું કેમ છે? જયેશ છે તે પોતાની ઉંમર કરતાં વધારે મોટો લાગે છે, કેમ કે તેને ઘરે બનાવેલું ભોજન ગમતું નથી। તેને ઘરે બનાવેલ દાળ ભાત શાક રોટલી જમવા ગમતા નથી, તેને માત્ર બજારમાંથી મળતા ચિપ્સ, બર્ગર, પિઝા વગેરે જેવા ભોજન મળે છે, જેથી કરીને તેનું શરીર બેડોળ થઈ ગયું છે। ડોક્ટર રૂતાએ બંને બાળકોના વજન અને ઊંચાઈ માપ્યા પછી તેમણે કહ્યું, તમારા બંને માટે એક જ ઈલાજ છે, યોગ્ય આહાર, સારો આહાર ખાવો જોઈએ, યોગ્ય આહાર। ખોરાક જે છે તે પૂરતા પ્રમાણમાં ન લઈએ તો શરીરમાં નબળાઈ આવે અને અશક્તિ લાગે છે। ખોરાક છે તે શરીરને કાર્ય કરવાની શક્તિ આપે છે, ખોરાક શરીરની વૃદ્ધિ પણ થાય છે અને શરીરના ઘસારા સામે પૂર્તિ પણ કરે છે, તેમજ શરીરને રોગ સામે રક્ષણ પણ મેળવે છે। સમતોલ આહાર એટલે બધી જ પ્રકારનો ખોરાક લેવાથી આપણે તંદુરસ્ત રહીએ છીએ। ચર્ચા કરો, તમે શું વિચારો છો? કેમ રશ્મિ આખા દિવસમાં માત્ર એક જ રોટલી ખાઈ શકે છે?
શું તમે વિચારો છો કે જયેશને રમતો રમવી ગમે છે? યોગ્ય આહાર દ્વારા તમે શું સમજ્યા? તમારા વિચારે રશ્મિ અને જયેશનો આહાર યોગ્ય કેમ નથી તે તમારે લખવાનું છે. તમારે શોધી કાઢો, તમારા દાદા દાદી અથવા વડીલો સાથે વાત કરો અને શોધી કાઢો તેઓ શું ખાતા હતા અને તેઓ જ્યારે તમારી ઉંમરના હતા ત્યારે તેઓ શું કામ કરતા હતા. હવે તમારી રોજની ક્રિયાઓ અને તમારા રોજના આહાર વિશે વિચારો. તમે જે રોજ તમારું ભોજન લ્યો છો તેના વિશે તમારે વિચારવાનું છે. તે તમારા દાદા દાદીના આહાર અને ક્રિયાઓ જેવું છે કે કેમ અલગ છે એ તમે જુઓ. અહીંયા બધાના ફોટા આપેલા છે અને આવે છે યોગ્ય આહાર. દરેક બાળકોનો હક છે યોગ્ય આહાર, તે દરેક બાળકનો હક છે. તમે બે બાળકો વિશે વાંચ્યું, એક જયેશ કે જેને ઘરનું બનેલું ખાવાનું ભાવતું જ નથી અને બીજી રશ્મિ કે જેને દિવસનું એક જ સમયનું જમવાનું પણ બરાબર મળતું નથી. આપણા દેશના લગભગ અડધા બાળકો રશ્મિ જેવા છે, તેઓને પૂરતો વિકાસ માટે યોગ્ય આહાર પણ મળતો નથી અને આ બાળકો નબળા અને માંદા વારંવાર બીમાર રહે છે. પરંતુ યોગ્ય આહાર મેળવવો એ દરેક બાળકનો હક છે. આપણા શરીરને પૂરતા પોષક તત્વો મળી રહે તે માટે આપણા ભોજનમાં પૂરતા પ્રમાણમાં દૂધ ઉપરાંત જુદા જુદા ધાન્ય, ઘઉં, ચોખા, બાજરી વગેરે, જુદા જુદા કઠોળ, તુવેર, મગ, ચણા, ચોળા, વાલ વગેરે અને ઋતુ પ્રમાણે લીલા શાકભાજી અને ફળો ખાવા જોઈએ, જેથી કરીને આપણે તંદુરસ્ત રહીએ. અહીંયા ઓડિશાના કાલહાંડી જિલ્લા વિશેની આ વાર્તા કહેવામાં આવી છે અને વિચારો અને કહો. ગોમતી ત્રીસ વર્ષની છે. ગોમતી એક પૈસાદાર ખેડૂતના ખેતરમાં કામ કરે છે. તેની સખત મહેનત માટે તેને થોડું જ વળતર મળે છે, એટલું ઓછું કે તે તેના કુટુંબ માટે પૂરતા ચોખા પણ ખરીદી શકતી નથી. થોડા મહિનાઓ તો તેને કોઈ જ કામ નહોતું. જે તે સમયે તેને જંગલમાંથી પાંદડા અને મૂળ ખાવા પડતા હતા. ગોમતીના બાળકો ભૂખના લીધે હંમેશા નબળા અને બીમાર રહેતા હતા. થોડા વર્ષો પહેલા તેના પતિ ભૂખથી મરી ગયા હતા. કાલહાંડી જિલ્લામાં મોટા ભાગના વિસ્તારમાં ડાંગર પાકે છે. ચોખા અહીંથી બીજા રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે. ઘણી વખત ગોડાઉનમાં રાખેલા ચોખા બગડી જાય છે. કાલહાંડીમાં ગોમતી જેવા ઘણા ગરીબ લોકો છે. આવી જગ્યાએ લોકો કેમ ભૂખથી મરતા હશે? વિચારો અને ચર્ચા કરો. તમે એવા બાળકને જાણો છો કે જેને આખા દિવસમાં પૂરતું જમવાનું મળતું નથી, તેના માટે શા કારણો છે તેનું તમારે વિચારવાનું છે કે તે લોકોને શા માટે જમવાનું મળતું નથી. તમે ક્યારે ગોડાઉન જોયું છે જ્યાં ઘણા અનાજનો સંગ્રહ થાય છે? જો જોયું હોય તો ક્યાં જોયું છે તે તમારે લખવાનું છે. આપણે શું શીખ્યા? તમને શરદી થાય ત્યારે તમે જમવાનો સ્વાદ બરાબર કેમ જાણી શકતા નથી? આપણે કહીએ છીએ કે પાચનની શરૂઆત મોંથી થાય છે. તમે આ કેવી રીતે સમજાવશો? લખો, તમારે લખવાનું છે તમે આ કેવી રીતે. અહીંયા આ વાર્તા દ્વારા આપણને કહેવામાં આવ્યું કે ભોજન કરતી આપણા શરીરને પૂરતા પોષક તત્વો મળી રહે તે માટે આપણા ભોજનમાં પૂરતા પ્રમાણમાં દૂધ ઉપરાંત જુદા જુદા ધાન્યો જેવા કે ઘઉં, ચોખા, બાજરી અને જુદા જુદા કઠોળ જે કે તુવેર, મગ, ચણા, ચોળા, વાલ વગેરે જેવા ઋતુ પ્રમાણે લીલા શાકભાજી અને ફ્રૂટ લેવા જોઈએ. ભોજન કરતી વખતે મન શાંત ન હોય કે ગુસ્સામાં હોય તો તે ખોરાકનું પાચન પર અસર પડે છે. ખોરાક બરાબર પચે નહીં તો એસિડિટી પણ થઈ શકે છે. એસિડિટીમાં પેટમાં બળતરા થતી હોય છે. વાસી કે ભેળસેળવાળો ખોરાક ખાવાથી કેટલીકવાર ઝાડા ઉલટી થતા હોય છે.
તેથી ખોરાક ગરમ કે અને ગરમ અથવા તાજો ખાવો જોઈએ. વધુ પ્રમાણમાં ઝાડા અને ઉલટી થયા હોય ત્યારે મીઠા અને ખાંડના પાણીમાં બનાવેલું દ્રાવણ લેવું જોઈએ. કેટલીક વાર ઝાડા અને ઉલટીને લીધે, બીમારીને લીધે શરીરમાં નબળાઈ આવે છે ત્યારે ડૉક્ટર આપણને ગ્લુકોઝની બોટલ ચડાવવાની સલાહ આપે છે અને ગ્લુકોઝ આપવાથી શરીરને શક્તિ મળે છે. તો અહીંયા આપણો આ પાઠ છે તે પૂરો થાય છે અને હવે આના પછી આપણે બીજા લેક્ચરમાં આગળ વધશું અને આનું જે સ્વાધ્યાય છે તે તમારે સારા અક્ષરે પાકી નોટબુકમાં એક વખત લખવાનું છે.